सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्मात् छद्सदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रियो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिरननाम्बुजम् पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन महं विचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री स्वामीनारायण भगवान ने हरि कृष्ण महाराज ने घनश्याम महाराज ने ठाकुर जी महाराज ने सद्गुरु देवानी सभा में बिराजमान आपने सब कोई ने दर्शन आपता सर्वोपरि सर्वावतार आराध्यष्ट देव ठाकुर जी महाराज जे संत ने भगवान श्री हरि गुरु स्थाने मानता हो एवा अपना गुरु परंपरा ना आदि गुरु मुक्तानंद स्वामी थी मांडी ने दादा गुरुजी सुधीना तमाम सद्गुरुओना चरण में वंदना करी जेमनी कृपा थी जेमना आशीर्वाद थी आ सरस मजानी हरिजयंती सभा एनु आयोजन जेमनी प्रेरणा थी थयु छे एवा मोक्ष प्रदाता प्राण प्यारा गुरुदेव उपस्थित अहीं पूज्य संतों में पूज्य भजन स्वामी उत्तम स्वामी वगैरह तमाम संतो अने तमे बधाई
સંતોની વાતથી અને સંતોની વિનંતીથી, આમ તો વિનંતી ન કહેવાય, આજ્ઞા જ કહેવાય, અહીંયા તમે બધા સભામાં હરિજયંતીના પાવન દિવસે, એમાં આજે તમે જો પવિત્ર શ્રાવણ મહિનો ચાલે, બારેય મહિનામાં ચાતુર્માસ ઉત્તમ કહેવાય, એમાં ચારેય મહિનામાં શ્રાવણ મહિનો ઉત્તમ કહેવાય, અને શ્રાવણ મહિનામાં સોમવાર ઉત્તમ કહેવાય, અને સોમવારની સાથે હરિજયંતી ભળે એટલે તો અતિ ઉત્તમ કહેવાય. આ બધો યોગ ભેગો થઈ ગયો એક આરે. આવું ધાર્યું ન હોય એવું, આ ભગવાન કરે તારે થાય. એક તો બારેય મહિનામાં ચાતુર્માસ ઉત્તમ, અને ચાર મહિનામાં શ્રાવણ મહિનો ઉત્તમ, શ્રાવણ મહિનામાં સોમવાર ઉત્તમ, અને સોમવારની સાથે સાથે હરિજયંતી દિવસ આવે. ફરી એકવાર તાલીઓથી બધાવો. આવો સુભગ સમન્વય આપણને મને તમને પ્રાપ્ત થયો. અહીંયા મને કહેતો આનંદ થશે કે સત્સંગના પ્રારંભના ભક્તો પણ બેઠા છે, સત્સંગમાં મધદરિયે પહોંચેલા પણ ભક્તો બેઠા છે, અને અહીંયા સત્સંગમાં ઠેઠ શિખરે ચડેલા જે ભક્તો છે એ આ સભામાં બેઠા છે. બોલો, અમારે રામપરાના ભક્તો આવ્યા ને એટલે અમારે શિખર ચડી ગયું, એમને તાલીઓથી વધાવો. આ બહુ સ્થિતિવાળા ભક્તો છે હો, જેવા છે એવા મહારાજને ઓળખેલા, જેવા છે એવા મોટા સદગુરુઓને સેવેલા, અને વચનામૃતના જ્ઞાની મૂર્તિને પી રહેલા, મૂર્તિમાં રમનારા ભક્તો પણ બેઠા છે. અને અમારે આ નાનું નાનું બાળમંડળ તો બાકી જ ન રહી જાય, એમને તો ખૂબ તાલીઓથી વધાવો. વાહ, એટલે છોકરાઓ આજે તમારે સ્કૂલ નહોતી, શું કહો છો? આજ રજા, શ્રાવણ મહિના સોમવારની રજા, 15 ઓગસ્ટ તો કાલ ગઈ, આજ શેની રજા તમે પાડી હોવી જોઈએ? હરિજયંતી ની રજા લો. આ તો તમારા સ્કૂલમાં ચાલુ થઈ ગયું, હું તો કહું છું આખા ગુજરાતમાં ચાલુ થઈ જાય આ હરિજયંતી રજા. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે. આવા પાવન પ્રસંગે લોયાધામની ધરા ઉપર આપણે સૌ બધા એકત્રિત થયા છીએ. થોડી વાર કથા વાર્તાનું શ્રવણ કરીએ, સંતોના પ્રવચનો માણવાના છે. તો આજે હરિજયંતીનો દિવસ છે. ઘણા ભક્તોને હરિજયંતી વિશે ખ્યાલ ના પણ હોય. હરિજયંતી એટલે શું, એના વિશે થોડોક પ્રકાશ પાથરીએ, બધાને ખ્યાલ આવી જાય. એટલે જેણે જેણે હરિજયંતીનો દિવસ પસંદ કર્યો છે અને શું એનો મહિમા છે, એટલે પછી સંતોને ફોન નહીં કરવો પડે કે હવે હરિજયંતી આવે છે પધારજો. હા, આ સાંભળશો ને એટલે તમને એમ થાય કે 1000 કામ ઠેલી નહીં પણ દોઢ ગાડીને લોયાધામમાં જાઉં. આજ એવું કરી દેવું છે. રામચંદ્ર ભગવાનનો જન્મ આજથી 21 લાખ વર્ષ પહેલા થયો હતો. કેટલા વર્ષ પહેલા પણ એની બધાને ખબર હશે. કયા દિવસે? તો કે રામનવમી. રામનવમી આવે ક્યારે? ચૈત્ર મહિનામાં. કયા મહિનામાં? ચૈત્ર મહિનામાં. અયોધ્યા નગરીમાં મહારાજા દશરથ ને કૌશલ્યાની કુખે, એમના ઘેરે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો. એ નવમીના દિવસે, એટલે અજવાળી નોમ, કાઠિયાવાડમાં અજવાળી, આમ શુક્લ નોમ કહો તો ન હો કંઈ, હે હરિજયંતી કહો તોય ન, રામનવમી કહો તો ભાઈ તો 12 મહિનામાં એકવાર આવે, દર મહિને આવે ભગવાનની તિથિ, દર મહિને આવે આપણી બધાની વરહે આવે, મોટા સદગુરુની દર મહિને આવે. હા, તો આવો સ્વામી ઠાકોરજી મહારાજ લઈને પધારે છે, આપણે તાલીઓથી વધાવો. વાહ,
સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની. ઠાકોરજી મહારાજ પધાર્યા એટલે ઠાકોરજીને પણ યાદ કરી લઈએ. ગોવિંદભાઈ ભગતભા, આ ઠાકોરજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીના સેવેલા છે. મૂળીમાં વયોવૃદ્ધ પાર્ષદ અત્યારે છે કે હમણાં જ ટૂંક સમયમાં જ વયોવૃદ્ધ, બહુ ઉંમર થઈ ગઈ, બધા લોયા પધારેલા અને બહેનોનો ભક્તિભાવ જોયો ગામમાં, એને થયું આ ઠાકોરજીની સેવા અહીંયા બરાબર થાય, એનાથી થઈ શકે એમ નહોતી. પણ પરંપરાગત પધારેલા બ્રહ્માનંદ સ્વામી કવિ સમ્રાટ મહારાજના અતિવાલા, જેને મૂળીનું મંદિર બનાવ્યું, એ બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં આવેલા ઠાકોરજી એમની પાસે હતા અને એમણે અહીંયા લોયાધામમાં અર્પણ કર્યા. બેનો ખૂબ ભાવથી સેવા કરતા હતા અને એક દિવસ અહીંયા સંતોને દર્શને દર્શન કરાવવા મોકલા. ગુરુજીને ઠાકોરજી ગમી ગયા, પ્રસાદીને ઠાકોરજી તો અમે રાખીશું કે. તો બહેનોએ પછી સંતોને અર્પણ કર્યા. તો અહીંયા આપણને દર્શન આપે છે ઠાકોરજી મહારાજ. એક ઠાકોરજી મહારાજ અમેરિકામાં વિચરણ કરે છે, એ સદગુરુ મુક્તાનંદ સ્વામીના સેવિત લોયાધામના મહારાજાધિરાજ, ટૂંક સમયમાં એ ભારતમાં પધારશે. અહો ભાગ્ય છે આપણા. હરિજયંતીનો દિવસ ચૈત્ર સુદ નોમને દિવસે રામ ભગવાનનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું અને ત્યાંથી સર્યુંને પાર નાનકડું એવું ગોકુળિયું ગામ, મખોડા તીર્થ છે અને ત્યાંથી નજીકમાં છપ્પૈયા નામનું ગામ છે. આજે તો એ બહુ મોટું ધામ છે, ઘણા ભક્તો છપ્પૈયાજી આવ્યા હશે. છપ્પૈયાનો મહિમા ધરતી ઉપર બહુ મોટો છે. એનું કારણ તમને કહું કે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ સર્વ અવતારી સર્વોપરી એમણે આ બ્રહ્માંડમાં 28મો કળિયુગ ચાલે છે. કેટલામો? 28મો કળિયુગ ચાલે છે. જ્યારથી બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું આ બ્રહ્માંડમાં, ચાર યુગની ચોકડી, સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ ને કળિયુગ, આ ચાર યુગમાં કળિયુગ 28મો ચાલે છે. આ સૃષ્ટિ થયા પછી અનંત અવતારો ધરા ઉપર થયા, અનંત મહાપુરુષો ધરા ઉપર પ્રગટ્યા, સતી સુરવીરો દાતારો પાક્યા, પણ જે પરાત્પર પરતત્વ એક જ જે છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, એ ભગવાને નક્કી કર્યું કે આ ધરા ઉપર આ ફૂટલા બ્રહ્માંડમાં મારે પધારવું છે. આ બ્રહ્માંડનું નામ ફૂટલું બ્રહ્માંડ. એ કેમ? એની કથા પછી ભાગવતમાં બહુ વિસ્તારથી છે. આમ તો શ્રાવણ મહિનામાં ભાગવત વાંચવાનો શાસ્ત્રમાં લખેલું છે, શિક્ષાપત્રીમાં. અમારા કાનજીભાઈ પધાર્યા છે, બહુ સરસ સારા હરિભગત, ધોળીના છે. હા, ધોળીના ઓળખે છે ને બધા. કાલના પધાર્યા છે, કાલના, કાલ સવારના. ઘનશ્યામભાઈ છે, પાછળ દાદા બેઠા છે. તો એ ભગવાન એમણે સંકલ્પ કર્યો કે મારે આ ફૂટલા બ્રહ્માંડમાં જવું છે. ફૂટલું બ્રહ્માંડ એટલે જ્યારે બલિરાજાના આંગણે વામન ભગવાન પધાર્યા, હાથમાં છત્રી ને પેલો દંડ લઈને, સંન્યાસીના બ્રહ્મચારીના રૂપમાં, અને એ વખતે બલિરાજા દોડતા યજ્ઞને પડતો મૂકીને બ્રાહ્મણનું સ્વાગત કરવા માટે પધાર્યા, અને ત્યારે ભિક્ષા માગી ભગવાને, બલિરાજા પાસે ભિક્ષા માગી. અને ત્યારે બલિરાજા કહે છે, માગો માગો, કે તાજ તમે જે માગો હું તો દેવામાં માનું, લેવામાં નહીં, માગો. ત્યારે પેલા ભૂદેવ ભગવાન હતા, બટુક બ્રહ્મચારી રૂપે, હાથમાં દંડ હતો, અને કહે છે, રાજા તું માગવાનું કહે છે ફરી એકવાર વિચારી લેજે,
જે માગું તે દેવું પડશે. અરે બોલો બોલ, કદી બદલાય નહીં વચન, કદી જાય નહીં, માગો. અને એ વખતે વામન રૂપે ભગવાન બોલ્યા કે તો પછી હું બ્રાહ્મણ છું, મારી પાસે બીજી કોઈ મિલકત છે નહીં, મારે પૂજા કરવા માટે 3 ડગલા જમીન જોઈએ. 3 ડગલા બસ. ત્યારે એના ગુરુ બાજુમાં ઊભા હતા, એણે આંખ બંધ કરીને જોયું કે આ છે કોણ. ઓહો, આ તો વિરાટ વામનના રૂપમાં આવ્યા, આ વિષ્ણુ મારા ચેલાન છે તરવા આવ્યા. પણ હવે વચન આપી દીધું. ગુરુ કે રેજે બલિ, રેજે, આ વિષ આ વામન નથી, આ વિષ્ણુ છે, તારું બધું હડપવા આવ્યો છે. અને ત્યારે બલિ રાજા કે આ હા હા હા, એ ભગવાન સ્વયં મારે આંગણે હાથ ફેલાવે અને હું પાછો ઠેલું અને ન આપું તો મારું લાજે ને, આજ તો માગે એ દઈ દઉં. અને બલિ રાજા કીધું કે પ્રભુ માગો. પ્રતિજ્ઞા લેવડાવીને ભગવાને જે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એક પગલું હાથ પાતાળ વિંધી નીચે વયું ગયું, બીજું પગલું ઉપરના 6 માળ વિંધી, અને બ્રહ્માંડને એની દંડનો ઠેબું ઉડી ગયું, બ્રહ્માંડ ફૂટી ગયું. આ જળની ધારા ભગવાનના ચરણમાં પડી, ચરણમાંથી કમંડળમાં પડી, કમંડળમાંથી બ્રહ્માજી પાસે આવી, બ્રહ્માજી પાસેથી શ્રી શિવ પાસે આવી, અને એ આપણી ધરા ઉપર હે ગંગોત્રીથી વહેતી ગંગધારા કૈલાસ આપણે કલકત્તા પહોંચી. મારો કહેવાનો આશય, ત્યારથી બ્રહ્માંડ ફૂટી ગયું, અને એ ફૂટલા બ્રહ્માંડમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ કે મારા પગલા મારે પધરાવવા છે, મારે ત્યાં પધારવું છે, એને સંકલ્પ કર્યો. અને છપ્પૈયાપુરની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા એમનો પ્રેમ ભાવ એમના મનોરથ પૂરા કરવા માટે વિક્રમ સંવત 1837 એ ચૈત્ર મહિનો અને રાત્રિનો સમય, 9મી તિથિ. આ 9મીની કથા તમને એટલા માટે સંભળાવું છું કે 9મીનો મહિમા કેટલો છે, અજવાળી 9, હરિજયંતિ એનો મહિમા કેટલો છે. અને પ્રથમવાર એ છપ્પૈયાપુરની અંદર ભગવાન શ્રીહરિએ ચૈત્ર સુદ 9મના દિવસે રાત્રે 10:10 ઘટિકાએ ભગવાન બાળક રૂપે ધારણ કરી અને નાની નાની પગલી આ બ્રહ્માંડમાં સૌ પ્રથમવાર પધાર્યા અને પ્રગટ થયા, એનું નામ હરિજયંતી. હા, ત્યારથી નોમનો મહિમા બહુ વધ્યો, બહુ વધ્યો. અને એ ભગવાન કેવા ભગવાન, પાછા પૃથ્વી ઉપર પ્રગટ થયા ને ત્યારે તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, વિમાન લઈને આવ્યા. આ ઋષિ મુનિઓના ધ્યાન છૂટી ગયા, કેટલાના કેટલા લોકો દોડતા ભગવાનના દર્શને પધાર્યા. અને એ વખતે જે તેજનો ગોળો ઉતર્યો ને, અને એમાં ભગવાનની અય શ્યામ સુંદર બાલ સ્વરૂપ મૂર્તિ, આહા હા, અને એ આખા એ બ્રહ્માંડમાં તેજ વ્યાપી ગયો. અક્ષરધામનું ચિદાકાશ, અક્ષરધામનું મૂર્તિનું તેજ અને ધરા ઉપર પ્રગટ થયા ભગવાનનું તેજ એક થઈ ગયું. બહુ મોટો ઉત્સવ થયો, દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાનનું પ્રાગટ્ય થયું, બાળ લીલાઓ કરી, કાલીદત્તનો વધ કર્યો. નાની ઉંમરમાં કોટરા ઉપર ખાડી દ્રષ્ટિ કરી, ત્યાં બળીને ભસ્મ થઈ ગઈ. હનુમાનજી મહારાજે ખૂબ સેવા કરી, થોડા થોડા આગળ આવતાર્યો, થોડા થોડા આગળ આવો બધા. આપણે જે ધરા ઉપર બેઠા છીએ અને ધરાને જે ભગવાને પાવન કરી છે એ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન, જેનું આપણે કપાળમાં તિલકને ચાંદલો કર્યો છે, જેના નામની કંઠી આપણા ગળામાં છે, જીભ ઉપર જે ભગવાનનું નામ છે, એ ભગવાનનું પ્રાગટ્યનો દિવસ એટલે હરિજયંતિનો દિવસ. ત્રણ વર્ષ છપ્પૈયામાં રહ્યા ને એવા પરચાઓ પૂર્યા, એવા પરચા પૂર્યા, ને ખાલી છપ્પૈયાની લીલાની કથા હું કરું ને તો 7 દિવસનું પારણ થાય. બોલો કરવી છે, શું કહો છો? બોલા નહીં કોઈ, હો ગુવાર બહુ પાયકો લાગે છે. ઈ રેવા દો, તમે 2 કલાકમાં પૂરું કરી દો તો આવી એમ કે, હાથ દી નહીં. એટલા ચરિત્રો ભગવાને કર્યા, એટલા પરચા પૂર્યા.
એટલી લીલાઓ કરી. ત્યાંથી અયોધ્યામાં 5 વર્ષ રહ્યા અને અયોધ્યામાં પણ એટલી લીલાઓ કરી, એવી ગાથાઓ, ત્યાં પણ એવા પરચાઓ થયા અને એટલી ભગવાને લીલાઓ કરી. અને ત્યાંથી ભગવાન પોતાના માતા પિતાને સદગતિ આપી અને વનની વાટ લીધી 11 વર્ષની નાની ઉંમરે. જે ભગવાનનો પ્રાગટ્ય દિવસ એટલે હરિજયંતી, એ ભગવાન કેવા પ્રતાપી, કેવા ઐશ્વર્ય સંપન્ન અને કેવા મહાન અને કેવો એનો મહિમા છે એની વાત કરું છું તમને. ઘણા લોકો એમ કહેતા હોય કે સ્વામિનારાયણ તો એક સંત હતા, સ્વામિનારાયણ તો એક સમાજ સુધારક હતા, સ્વામિનારાયણ તો એક ફકીર હતા. મારા વાલીડા ઘણા તો શું કે, સ્વામિનારાયણે તો બાબરો ભૂત વશ કર્યો હતો. પવિત્રમાં પવિત્ર કુળ, બ્રાહ્મણ કુળ, સર્વરિયા પાંડે બ્રાહ્મણ કા કુળમાં ધર્મદેવ ભક્તિમાતા સાક્ષાત ધર્મ અને ભક્તિનું સ્વરૂપ એને ઘેરે ભગવાન સ્વામિનારાયણે અવતાર લીધો, જન્મ થયો એમનો. અને 7 વર્ષમાં શું કહેવાય, 11 વર્ષની કુમળી વયે એ ભગવાન ઘનશ્યામ મહારાજે પોતાના માતા પિતાને પોતાનું અક્ષરધામ આપ્યું, એની ઈચ્છા પૂરી કરી, એને લાડ લડાવી, અંતર ધ્યાન કર્યા. અને પછી એને થયું કે હવે આમ પીપળા ઉપર ચડીને જોયું તું છપ્પૈયામાં કે મારા ભક્તો મને કઈ દિશામાંથી પોકારે છે. અને ત્યારે નાના નાના બાળકો એના મિત્રો હતા ઘનશ્યામના, એમને કહ્યું કે ક્યાં જો હવે ઘનશ્યામ. અને ત્યારે ઘનશ્યામ કે હું મારા ભક્તોનો પુકાર સાંભળું છું, મને બોલાવે છે, એ બાજુ હું જોઉં છું. કઈ બાજુથી અવાજ આવે છે? તો કે પશ્ચિમ પાંચાલ ગુજરાતની ધરામાં, ન્યા બેઠા અહીં યાદ કરતા તો આપણને બધાને મારે એક દિવસ ત્યાં જવું છે બસ. અને એ સમય આવી ગયો. એક નાની લંગોટી પહેરેલી, કોપીન અને આચ્છાદન વસ્ત્ર, આખું શરીર ઉઘાડું, માથે પિંગલવર્ણી જટા, પાતળું શરીર, તેજ તેજનો ગોળો જાણે ઉતરો હોય, જાણે સૂર્ય ચાલ્યો જતો હોય એવું મુખારવિંદ ઉપર એ ઘનશ્યામને તેજ હતું. એકલા, હારે કોઈ વસ્તુ નહીં, નહીં પૈસો, નહીં કઈ બીજું વસ્તુ, નહીં કોઈ દાસ દાસી નોકર ચાકર, કઈ નહીં, કોઈ સેવક સાથે કોઈ નહીં. અને વહેલી સવારે અષાઢ સુદ દશમીના દિવસે ભગવાન પોતાનો ગ્રહ ત્યાગ કરી સરયુને કાંઠે આવી ગયા. અને સરયુ પાર કરી, અને એમ કહેવાય છે 1 વર્ષ હિમાલયમાં પરિભ્રમણ કરતા 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 ઉઘાડા પગે ચાલતા 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 કેટલા બધા દેશોમાં વિચરણ કરતા કરતા, માત્ર ભારતમાં નહીં, ચાઇનામાં ફર્યા છે, તિબેટમાં ફર્યા છે, બાંગ્લાદેશમાં ફર્યા છે, ભૂતાનમાં ફર્યા છે, નેપાળમાં ફર્યા છે, અને ભારતમાં પણ મહારાજે 11 વર્ષની ઉંમરે ઘરથી નીકળી ગયા. ઉઘાડા પગે 12,500 કિલોમીટરની યાત્રા કરી. હવે આ છોકરાને પૂછો રાત્રે 12 વાગે એકી કરવા બાર મોકલજો, શેરીમાં કંઈક થાય તો કહેજો. કોણ જાય રાત્રે 12:30 વાગે વાડીએ? કોણ જાય એકલા આંગળી ઊંચી કરવા? લો ઈ નહીં, વચ્ચે બાબરો ભૂત હોય તો મારી નાખે. પણ ઈ ભગવાન, ઓહો, ઈ ભગવાન વિના કોઈ ન કરી શકે. કેટલા દેશોમાં ફર્યા એકલા ઉઘાડા પગે, વનમાં, પહાડોમાં, નદીઓની કોતરોમાં, કઈ મોટા મોટા રાજ્યોમાં, મોટા મોટા મઠોમાં, તીર્થોમાં ફરતા 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 એ ભગવાન શ્રાવણ વદ 8મને દિવસે, શ્રાવણ વદ 6ને દિવસે ગુજરાતમાં લોજપુરની ધરામાં પધાર્યા. અને ત્યાંથી પછી રામાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીને મળ્યા. પેલા છે ને ઉપરના, હા, એમને પેલા લોજમાં મળ્યા, ત્યાં રોકાઈ ગયા, સાધુતા જોઈ, આહા, એનું તેજ ને એમના બધા ગુણો જોયા કે આવા સાધુ મને ખપે. રોકાઈ ગયા ને, એમના દાસ થઈને રહ્યા, એમની સેવામાં રહી ગયા, ભગવાન હતા. સૌ પ્રથમવાર ગુરુ કર્યા મુક્તાનંદ સ્વામીને, પછી પીપલાણામાં રામાનંદ સ્વામી મળ્યા, અને પછી ગાદીએ જેતપુરમાં બેઠા ભગવાન 21 વર્ષની ઉંમરે ગાદી આરૂઢ થઈ ગયા. અને પછી જે મોક્ષનો ધુંધુબાર માર્ગ ચલાવ્યો, એવું સમાધિ પ્રકરણ સોરઠમાં ચલાવ્યું ભગવાન શ્રીહરિએ, એવું સમાધિ પ્રકરણ. ઓહો, અહીં લોયામાં પણ ભગવાને સમાધિ કરાવી છો બધાને,
લીલા લખેલી છે નંદસંતોએ, કાલવાણીમાં, પીપલાણામાં, લોજમાં, અગતરાયમાં, માણાવદરમાં, માંગરોળમાં, ગામે ગામ, નગરે નગરે, અરે કોઈ એવી સ્થિતિને પહોંચેલા હોય એવું નહીં, સામાન્ય માણસ હોય, પામર જીવધમ પતિત હોય એને પણ ભગવાન આમ ચપટી વગાડે ને, હાથના લટકે, ચાખડીના ચટકે ને આંખના મટકે ભગવાન એને સમાધિ કરાવે. જેને જે માનતા હોય એના એ ઈષ્ટદેવ રૂપે ભગવાન શ્રીહરિએ દર્શન આપ્યા બધાને. આ તાલ્યોથી વધાવો એમને. ઐશ્વર્યના વાવટા છૂટા મૂકી દીધા, હા છૂટા મૂકી દીધા, ખોબેન ધોબે ભગવાને કલ્યાણ એવું પીરસ્યું, કલ્યાણના એવા સદાવ્રત સ્થાપી દીધા, આ હા હા, આખા ગુજરાતને દૂધથી ધોઈ નાખી, સાફ કરી નાખી, સદાચારમય બનાવી દીધા, પંચવર્તમાને યુક્ત બનાવ્યા. બાકી એ વખતે તો તમને ખબર છે ને, એમાંય કાઠિયાવાડમાં તો ખાસ, હા પણ આપણે કહીએ નાવ ક્યારે, તો કે વરસાદ આવે તારે, આપણે કઈ કપડાં ક્યારે બદલો, તો કે ફાટી જાય તારે, બોલો. આવી દુર્દશા, કોઈને નીતિ નિયમનું, સદાચારનું, કોઈ વર્તમાનનું જ્ઞાન નહીં. અને એ વખતે ભગવાન શ્રી હરિએ પાસે 3,500 સાધુ, કેટલા ભગવાધારી, અને ઈ કોઈ જેવા તેવા નહીં હો, મોટા રાજપાટનો ત્યાગ કરેલા, ગામ ધણીઓ પોતાની મિલકત દોલતનો ત્યાગ કરી, પોતાના રજવાડાનો ત્યાગ કરી અને ભગવાન શ્રીહરિના ચરણમાં મસ્તક મૂકી દીધું. આજીવન ભગવી કંથા પહેરી અને સંત થયેલા એવા 3,500 જેટલા સાધુ મહારાજ પાસે, ગામડે ગામડે ફેરવ્યા, ભગવાન શ્રીહરિના સ્વરૂપનો ઉપદેશ આપ્યો, એની મૂર્તિમાં જોડ્યા અને એવા પવિત્ર જીવન બનાવ્યા, એવા પવિત્ર, ઓહો, કીડી મરી જાય તો ઉપવાસ કરે એવા, ઓ કોઈ દી પાણી પણ ગાળ્યા વગરનું પીવે નહીં, ભગવાનને ધરાયા વગરનું ખાય નહીં, પર માટી હરામ કરી દીધી, એવા ઉજળા મુક્ત સ્થિતિ વાળા સામાન્ય જીવને છેક અક્ષરધામની પંક્તિમાં બેહાડી દીધા, છતે દેહે મુક્તિ કરાવી ભગવાન શ્રી હરિએ. હું એ કહેવા માંગુ છું કે ઈ ભગવાનની જે તિથિ આજે હરિજયંતિ છે, જેનું આજના દિવસે પ્રાગટ્ય થયું છે, એ ભગવાનનો મહિમા કેવો છે. જેને મંદિરો સ્થાપ્યા, સાધુઓ બનાવ્યા, ગામડે ગામડે એક નાનો એવો હરિભગત, એમ કે ને સગ્રામ ભગત જેવો લીમલીનો, હે કે મહારાજ મારે ઘેરે, ત્યારે મારે ઘેરે તમે ક્યારે આવશો? મહારાજ કે કઈ તૈયારી? હવે ન્યા કુબામાં તૈયાર કરવાનું હતું હું, હે તૂટેલ ખાટલી ને ફાટલી ગોદળી, ન્યા હોય કઈ? ન્યા ખોરી જારીનો લોટ હતો, બીજું કઈ હતું નહીં, બિચારો દાંતણિયા વેચી અને ગુજરાન કરનારા એ ગરીબ ભક્ત પાસે બીજું શું હોય? પણ ભક્ત છે ને મારો, મને બોલાવે છે ને, મારે જવું છે. અને એવા જે 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 એમ કહેવાય કે સમાજ જેને તુચ્છ સમજે છે, હા સમાજ જેને તિલાંજલિ, એટલે સમાજે જેને તિરસ્કાર કરે છે, એવા લોકોને ભગવાને પોતાની છાતીએ લગાડ્યા, એવા ભક્તોને ભગવાને પોતાની છાતીએ લગાડ્યા અને એને ઘેરે ગયા, એની ભાવના પૂરી કરી. એવા કરુણાના સાગર દયાનિધિ ભગવાન શ્રીહરિ આ ધરા ઉપર પ્રગટ થયા. તમે વિચાર કરો એ દિવસ કેટલો મોટો, અને કેટલો એ દિવસનો મોટો મહિમા કહેવાય, કેટલો મોટો મહિમા કહેવાય. હે ગાવ, એ પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મતાતનો નામ રે, હે જે કૌશલ દેશમાં એ ધર્યો અવતાર રે, એવી નોમય અજવાળી. કઈ કયો દિવસ? મારી સાથે તમે ગાવ ને તો મજા આવે મને. નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે, નોમ અજવાળી, બધા ગાઓ, હે ધીરે નોમ
આજ વાળી રૂડો ચૈતર માસ રે નો આજીરે પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે ભક્તિ માતા ધર્મ તાતનો નામ રે ભક્તિ ગોવિંદભાઈ કીર્તનના રશિયા પાછા હો પણ મને એમ થાય કે આ પાછા કીર્તન ગાઈશ તો બધા હોઈ નહીં જાય ને એટલે પછી મારે વચ્ચે વચ્ચે કંઈક મૂકવું પડે હા નો મજવાળી રૂડો ચૈત્ર પુરુષોત્તમ પોતે પ્રગટ્યા સ્વયં મૂર્તિ સાક્ષાત પુરુષોત્તમ પોતે પ્રગટ્યા આહા એ ભગવાન શ્રીહરિનો પ્રાગટ્ય દિવસ એટલે આજનો દિવસ દર મહિને અજવાળી નોમ આવે એટલે ફિક્સ અને એમાંય તમને કહું જે હરિ જયંતિનો મહિમા સત્સંગી જીવનના પાંચમા પ્રકરણમાં 69મા અધ્યાયમાં આખો અધ્યાય હરિનવમીના મહિમાનો લખાયો આખો અધ્યાય એમાં અમુક અમુક શ્લોકો હું ખાલી તમને સંભળાવું તમને ખ્યાલ આવે કે હરિ જયંતિનો મહિમા કેટલો છે એક કથા એવી બનેલી એક દુખી બ્રાહ્મણ આમોદપુર ગામનો ભરૂચ પાસે આમોદ ગામ છે દુખી બ્રાહ્મણ શેનું દુઃખ એને હતું એ તમને કહું એની પાસે સંપત્તિ પુષ્કળ રૂપિયા ધન દોલત સોનું ચાંદી ઘર પરિવાર બધું જ બધું સુખ પણ એક દુઃખ હતું સંતાનનું દુઃખ પુત્રનું દુઃખ એને કોઈ દીકરો નહીં સંતાન કોઈ નહીં પછી એને બહુ બધા પાસે ગયા બ્રાહ્મણો પાસે ગયા બધા પાસે ભાઈ હું તમે કોઈ વ્રત કરું તમે કયો ત્યાં યાત્રા કરું દાન કરું યજ્ઞ કરું પણ મારે ત્યાં સંતાન થાય અને ગ્રસ્થને તો મોટા મોટું સુખ સંતાનનું હોય સમજ્યા ને તમે દરેક ગ્રસ્થને એવી આશા હોય કે અમારે ત્યાં પુત્ર હોય અમારે ત્યાં પુત્ર હોય એની એને એનો વંશ પરંપરા કુળ પરંપરા સમજ્યા અને વધારે થોડુંક તો સંસારમાં હોય એટલે દરેકને હોય કે આપણે વૃદ્ધ અવસ્થા હોય તો આપણો સહારો કોણ એટલો સ્વાર્થ તો થોડો હોય અને વ્યાજબી છે કંઈ ખોટું નથી ગઢપણમાં પોતાના દીકરા પાસે હોય તો સુખે જીવન જીવાય દરેકને આશા હોય પુત્ર થાય આમને પણ એ દુઃખ હતું દીકરો નહીં બધા લોકોએ ઉપાયો બતાવ્યા છતાંય કોઈ સંતાન થયું નહીં પછી એને થયું કે યાત્રા કરવા જાઉં ને ત્યાં કોઈ પવિત્ર બ્રાહ્મણ કે કોઈ સંત મળી જાય અને મને ઉપાય બતાવે તો હું કરું અને મારે ત્યાં પુત્ર થાય ફરતા 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 ચરોતરની પાવનકારી ભૂમિ અને એમાંય વડતાલ જેવું ગામ તીર્થધામ ભગવાન પ્રગટ થયા પછીની વાત છે આ ભગવાન અંતર ધ્યાન થયા પછીની આ વાત છે અને ગોમતીને કાંઠે આવીને શિવગુપ્ત નામનો બ્રાહ્મણ બેઠો ચિંતામાં હતો ઉદાસ હતો અને એમાં એ જ વખતે એક સ્વામિનારાયણ ભગવાનના સહજાનંદી સિંહ ખરેખરા એકાંતિક હરિભક્ત રામ શર્મા નામના બ્રાહ્મણ ત્યાં નીકળ્યા અને ત્યાં જોયું કે આ ભૂદેવ લાગે છે ઉદાસ છે દુઃખી છે પાસે જ્ઞાન પૂછ્યું કેમ તમે ઉદાસ છો ક્યાંના છો બધો પરિચય પૂછ્યો અને કેમ દુઃખી છો ત્યારે પેલા ભાઈએ પગે પડીને કીધું આના માટે દુઃખી છું તમે બ્રાહ્મણ છો તમારી પાસે કંઈ ઉપાય હોય તો કયો બધા ઉપાય તો મેં કર્યા પણ સફળ નથી થયો હવે આપ મને કંઈક એનો ઉપાય બતાવો કે મારે ત્યાં સંતાન જન્મે મારું એ દુઃખ દૂર થાય ત્યારે આ બ્રાહ્મણ કહે છે રામ શર્મા ઓહો એમાં શું મોટી વાત છે તમારે ત્યાં પુત્ર ચોક્કસ જન્મશે કે હે તો કે હા હું કહું એમ કરવાનું શું હરિ જયંતિનું વ્રત કરો આવી હરિ જયંતિ અને અત્યારે હાલની તારીખમાં પણ એનો કેટલો પ્રતાપ છે એ હું તમને કહી દઈશ પાંચ મિનિટ વધારે લેવાય તો
સભાપતિ રાજી રહે. સમજ્યા? આમ તો આપણે સમય પ્રમાણે સભા પૂરી કરવી છો, 12 વાગે એટલે પૂરું એટલે પૂરું. અને તમને કાન ખોલીને સાંભળી લો, તમને કહી દઉં કે 10 વાગે હાજર થઈ જવાનું હોય તો, નહીંતર 1 વાગ્યા સુધી દોડાવીશ. આપણા ઘરના છે એટલે કેવું પડે ને, કાં સુરેશભાઈ મોડા મોડા આવો પછી અંગૂઠાઈ પકડાવવા પડે અહીં તો. આ સ્કૂલમાં છોકરો મોડો જાય તો સાહેબ શું કરે? અંગૂઠા પકડાવે. જો આ તો આપણી પાઠશાળા છે, સત્સંગની પાઠશાળા, અક્ષરધામની પાઠશાળા. તો પછી પછી એને કીધું કે હરિ જયંતીનું વ્રત. હરિ, એ હરિ કોણ? એ મેં હમણાં કીધા, એ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજ, એનો મહિમા કીધો રામસરભાઈ. અને પછી હરિ જયંતીના મહિમાના શ્લોકો સંસ્કૃત ભાષામાં આજથી 200 વર્ષ પહેલા જે સતાનંદ મુનિએ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો અને ભગવાને જેને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો અને ગોપીનાથની પ્રદક્ષિણા ફરી અને એમ ભગવાન બોલ્યા, શાસ્ત્રો તો અનંત અનેક છે પણ એમાં સર્વોપરી શિરમોળ કોઈ શાસ્ત્ર હોય તો એ સત્સંગી જીવન છે, એમ કીધું. સર્વ શિરોમણી સત્સંગી જીવન, સર્વ શિરોમણી એવો ગ્રંથમાં શ્લોક લખાયો મહિમામાં. અને એ ગ્રંથમાં અંતિમ ભાગમાં છેલ્લા અધ્યાયમાં એનો મહિમા ગાયો અને કહે છે આ વ્રતનું શું ફળ છે, સાંભળજો. વ્રતમ હરેર જયંત્યાસ્તવત્વમ પ્રીત્યા કુરુ યથાવિધિ યદિ શીતમ ચતુર્વર્ગે તત્તિર્નેવાસુ સિદ્ધ્યતિ. ચારે ચાર જે આ વ્રત કરે ચારે ચાર સિદ્ધિને પ્રાપ્ત કરે, ચારે ચાર એને પ્રાપ્ત, ધર્મ અર્થ કામ અને મોક્ષ. અહીં લખ્યું છે તસ્ય જન્મ દિને કાર્ય સોપવાસો મહોત્સવ વાંછિતમ સકલમ તેના સિદ્ધ્યતિ ત્યનુભૂયતે. એ કે છે મારો અનુભવ છે કે ઉપવાસ, આમ તો છે ને ઉપવાસ કરીને વ્રત કરવાનું હોય, ઉપવાસ કરીને, ઉપવાસ ન થાય તો ફરાડ કરીને વ્રત કરવાનું હોય, ફરાડ ન થાય તો એક ટાઈમ અનાજ જમીન પણ વ્રત કરી શકાય. હા, પણ તમે વિચાર કરો સદગુરુની કૃપા કેટલી છે. આ તમને બહુ સત્ય વાત કહી દો. ગુરુજી હિંડોળે બેઠા હતા હમણાં 4-5 દિવસ પહેલા, અમે સંતો હતા, હરિભક્તો હતા. ગુરુજીએ, આ ગુરુજીનો સંકલ્પ છો, હરિજયંતીની સભા, હરિજયંતીના દર્શન, હરિજયંતીની યાત્રા લોયાધામ. અને એ લોયાધામની શરૂઆત ગુરુજીએ 2 ભક્તોથી કરાવી અને પછી ધીરે 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 બધા ઘણા ભક્તો ચાલીને પણ આવે છે, હા, એ આજુબાજુના ગામડાઓમાંથી. અને એમ કીધું કે હરિજયંતીનું વ્રત જે કરશે, કેતા આપણે વ્રતની વિધિ તો બહુ લાંબી છે, સાંભળજો. પણ ગુરુજી કે ખાલી અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કરવાનો નિયમ રાખશે, સભા ભરવાનો નિયમ રાખશે અને અહીંયા ભલે ઠાકોર જમાડીને જશે તો એનું આખું હરિજયંતીનું વ્રત થઈ ગયું. આ તમે શું કરવા તાલી પાડી ખબર? તમને ડિસ્કાઉન્ટ મળ્યું ને એટલે હું ભૂખે મરવાનું ને આ બધું કરવાનું ને કેટલું વ્રત કરવાનું ને કેટલી વસ્તુ એ બધું ભેગું કરવા જાવ ને તાર 25-50 હજારનો ખર્ચો થઈ જાય. આ વ્રતનું આમ વિસ્તારથી લખ્યું છે. આ બધું બ્રાહ્મણોને બોલાવો ને યજ્ઞ કરાવો ને આહુતિ અપાવો ને પૂજન કરાવો ને સીધા બધો શું કહેવાય સામાન બધો પૂજાપો ભેગો કરો ને અને આગલા દિવસથી પાછું શરૂ થાય ને ત્રીજા દિવસે પૂરું થાય એવું કરે. આ કોણ ડાયા છે એવું આજ કરવામાં કયો ને? આપણે થાય છો ગુરુજી દર હરિજયંતિ મહિનામાં, દર હરિજયંતિ મહિનામાં એકવાર 5 ભૂદેવો ઠેઠ વડતાલથી ઉમરેઠથી આવે છે. સવારમાં 8:30-9 વાગે મહાપૂજા શરૂ થાય. વેદોક્ત વિધિ પ્રમાણે, શાસ્ત્રમાં લખેલા ક્રમ પ્રમાણે અભિષેક ને એ બધી આહુતિઓ અને યજ્ઞ ને બધું 5 વાગ્યા સુધી ચાલે. અહીંયા દર હરિજયંતિ અને એ હરિજયંતિ યજ્ઞ નારાયણના તમને મહાપૂજાના તમને દર્શન થાય. લ્યો, ખાલી દર્શન કરે ને, હા, તો યજ્ઞનું આખી મહાપૂજાનું ફળ મળે. શું કરવા જવા દઈએ ભાઈ?
શું કરવા જવા દઈએ? આટલો મોટો મહિમા મારી જયંતીનો લો. તસ્ય જન્મદિને કાર્ય, આવો જે જન્મોત્સવ એટલે કે આ ભગવાનના પ્રાગટ્ય તિથિ હરિ જયંતી દર મહિનાની અજવાળી નોમ. વાંચિતમ સકલમ તેના, જે કઈ તમે મનોરથ કરો, જે કઈ સંકલ્પ કરો, ઘનશ્યામ મહારાજ તમારા બધાય પૂરા કરે, બધા પૂરા કરે. આ લોક ના હોય પરલોક ના, પણ ભૂંડા ન કરતા. બાકી તો અમુક તો હોય, એક વાત કહી દો, મને યાદ આવ્યું છે એટલે, ભોળાનાથ, આ તો શ્રાવણ મહિનો હાલે છે એટલે કેમ વાંધો નહીં, સમજ્યા? ભોળાનાથનો દિવસ કહેવાય, શિવજી ઉપર એક શ્રદ્ધાવાળો ભગત સોમવારનો દિવસ શ્રાવણ મહિનો હાલે પૂજન કરવા ગયો. નક્કી કરીને એક વાત, તો ભોળાનાથ પ્રગટ થાય ને તો જ અહીંથી પૂજા કરીને ઊભું થવું. ભગવાન ભોળાનાથ તો હાવ ભોળા, થોડીક પૂજા કરો ને તોય પ્રસન્ન થાય, અને જે માગો તે આપે, આ ભોળાનાથ. તો ભોળાનાથ પ્રગટ થયા, હા, માઇક માઇક કહે છે. પણ ભોળાનાથ કે એક શરત છે, એક શરત છે, તું જે માગીશ તે આપીશ, પણ એક મારી શરત છે, તને જે આપું ને એનાથી બમણું તારા પાડોશીને આપું. તને બોલ વાંધો ન હોય તો. હવે તો આને વાંધો હતો, મારા જેવો કોઈને બંગલો ના હોય, મારા જેવી કોઈને ગાડી ના હોય, મારા જેવી કોઈને લાડી ના હોય, સમજી ગયા? હા, મારા જેવું કાંઈ કોઈને ન હોય, તારે આપણે સુખી. આપણા બે માળનો બંગલો ફર્સ્ટ ક્લાસ હોય, ચાર પાંચ રૂમો હોય, ટીવીના સેટો હોય, બધું સોફા સેટ ને બધું સેટે સેટ હોય, પણ બાજુમાં કોઈ ત્રણ માળનો ઉપાડે એટલે તરત આને તેલ મંડે રેડાવા. કા અરે છે એનો આનંદ માણો, પણ આને ઈ પોહાતું નહોતું. શું કરે? ભોળાનાથ ને કહે છે કે એમ, તો કે હા ભોળાનાથ, કે તને આપું એના કરતા ડબલ પાડોશી ને આપું. તો એક કામ કરો, શું, મારી એક આંખ ફોડી નાખો. હે? તો કે હા, એક આંખ મારી કાઢ નાખો, ફોડી નાખો, ભલે હું કાણો કેવા આખા ગામમાં, એક આંખ કાઢ નાખો. પણ એવું શું કરવા માંગે કે હારું માંગ? ના, મારી એક, એટલે એનો સીધો અર્થ તમને સમજાઈ ગયો ને, બાજુવાળાને કેટલી જાય. અરે કાંઈક બીજું માંગ, તો કે મારા આંગણામાં એક કૂવો ગાળ દો. એટલે પેલાના આંગણામાં કેટલા કૂવા થાય? એટલે પેલો હું તો તરી નીકળી જાઉં, પણ પેલો તો નીકળી જ ન શકે. ઘણાને માગતા સંકલ્પો કેવા કરવા એ ખબર નથી. માટે જો શુભ સંકલ્પ કરીએ તો ભગવાન બધી વાતે આલોકમાં પરલોકમાં બધે સુખી કરે, આપણી ઈચ્છાઓ પૂરી કરે. ધન ધાન્ય પૈસે ટકે, ઘર પરિવાર બધું સાનુકૂળ. ઘનશ્યામ મહારાજનું વરદાન છે, મોટા સત્પુરુષનું આ વચન છે, ક્યારેય મિથ્યા ન થાય. પણ સાચી શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા સાચી હોવી જોઈએ કે ના, નહીં કે થાય, ખરેખર થાય, હું સાચું છે તો જાય, તળિયા ઘઈ નાખે ને તોય જાય, ન આવે આત્મા. ભગવાનને સંતના વચનમાં જેને વિશ્વાસ હોય, હાલ આજ નહીં તો કાલ થાય, થાય ને. વ્રતેના નેન નિષ્કામસ્ત્યાગવાનપિ પુરુષા જ્ઞાન વૈરાગ્ય સંસિદ્ધિ ભક્તિ પુષ્ટિ મુપેતિ ચ. કોઈને કાંઈ ન જોતું હોય તો ભગવાન એને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ પણ આપે છે. નિષ્કામની ઈચ્છા નિષ્કામપણે ભગવાન અર્પણ કરે છે. ધર્માર્થી લભતે ધર્મ કામાન સર્વાચ કામ કહ, ધનમ ધનાર્થી લભતે મોક્ષાર્થી મોક્ષમીપ્સિતમ. ધન જોઈએ છે તો આ હરિ જયંતી ધન પણ આપે, ભગવાન આપે એને, એનું વ્રત, એના દર્શન, અને એનો અહીંયા સમાગમ સભા કરે એની ઈચ્છા ભગવાન પૂરી કરે. એના માટે શાસ્ત્રોમાં શ્લોકો લખાણા, ધનાર્થીને ધન મળે. હા, આ લોકની કંઈ પણ કામના હોય તો ભગવાન પૂરી કરે. હા, અને વિદ્યાર્થીને વિદ્યા મળે, ધર્માર્થીને ધર્મ પ્રાપ્ત થાય, અને મોક્ષાર્થીને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી લખ્યું, આગળ કહી દો હજી, તમે કહો તો કહી દઉં. મારા છોકરા ઉતાવળા થાય છે, કારણ કે એકલા છે ને, આ એના કામની વાત છે, સાંભળજો. ભાર્યાર્થી લભતે ભાર્યા, મને નહીં સમજાય, ભાર્યા નહીં સમજો તમે, હમણાં કહું છું. ભાર્યાર્થી લભતે ભાર્યા, પુત્રાર્થી પુત્રમ ઉત્તમમ, તસ્માદે તદ્વ્રતમ કાર્યમ નવમ્યામ ચૈત્રિકે શીતે.
જેને પરણવું એને વહેલા લગ્ન થઈ જાય આ વ્રત કરે તો. બોલો કેની ઈચ્છા છે? કરો આંગળી ચાલો. હા તો માળા કોઈ બધા સાધુ થાય એવા છે. હવે શરમાઈ ગયા. હા હવે તો ખબર નહીં જમાનો કહેવાય. 5 વર્ષના છોકરાને એમ કહીને તાર લગ્ન કરવા જ તો એવો શરમાય કે જાણે કે આજે જ આના ફેરા ફેરવી દો. કોઈને ન થતા હોય ને અહીં વ્રત કરે તો થઈ જાય. ભગવાન ચોકડું બેહાડી દે, ડાયડે લટકાડી દે. આમાં વચન, આ શાસ્ત્રનું વચન છે, કદી મિથ્યા ન થાય. સાચો સંકલ્પ કરે ભગવાન એની ઈચ્છા પૂરી કરે. પુત્રાર્થીને પુત્ર થાય એમ કહેવાય. આ વ્રત જ્યારે શિવગુપ્તાએ કર્યું ત્યારે ભગવાને એને ત્યાં દીકરો આપ્યો. મારો કહેવાનો અર્થ, ક્યારેય પણ હરિજયંતીનું વ્રત મિથ્યા ખાલી જતું નથી. માટે ખાસ હું તો કરબદ્ધ છેલ્લે 2 શબ્દોમાં કહું કે તમે જે અહીંયા પધાર્યા છો ને, હરિજયંતીનું વ્રત કદી ચૂકતા નહીં. હજાર કામ પડતા હોય ને, છોકરાના લગ્ન લેવાના હોય ને તો હરિજયંતીના દિવસે ન લેતા. તે દિવસે લોયા ધામના ઘનશ્યામ બાલુડા પીવડા મહારાજના દર્શન કરો બસ, યજ્ઞશાળાના દર્શન કરો બસ, નૂતન મંદિરના દર્શન કરો, એક એક સાધુના પૂજ્ય ગુરુદેવના દર્શન કરો, અને 2 કલાક અહીંયા કીર્તન ને ભજન ને કથા વાર્તા, અને બપોરે પછી પ્રસાદ લઈ, અને બપોર પછી તમે તમારે વાડીએ જાઓ, દુકાને જાઓ, કઈ ફરો હરો મજા કરો, બરાબર. પણ આ દિવસ આજથી, અને હવે તો ધીરે રહીને છે ને બધાને ફોર્મ ભરાવાશે, એટલે ખાસ એકદમ નિયમિતતા વિશે અમારે સરજુ સ્વામી કહેવાના છે, એટલે હું નહીં કહું. પણ હરિજયંતીનો મહિમા છે બહુ મોટો છે, લોયા ધામનો મહિમા બહુ મોટો છે. પ્રસાદીની ભૂમિમાં આપણે બધાય બેઠા છીએ. આહા હા, આપણું કામ થઈ ગયું છે. ઉત્તરોત્તર તમારામાં સત્સંગ વધતો જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.